प्रणाम पुस्तक से बुद्धि वधारवाना उपाय। आजनो विषय छे बुद्धि वधारवानी केटलीक आयुर्वेदिक औषधिओ। पहलू मूळ पान साथे ब्राह्मीने उखाड़ीने पाणीथी धोईने खांडणियामां खांडीने कपड़ाथी गाळी लो। त्यार पछी तेना 12 मिलीलीटर रसमां 6 ग्राम गायनुं घी नाखीने शेको। तेमां हळदर आमळा फूट निशित એટલે નસોતર હરડે વગેરે દરેક 40 ગ્રામ લીંડી પીપર વાવડિંગ સિંધવ ખાંડ બચ વગેરે દરેક 10 ગ્રામની ચટણી તેમાં નાખીને તેને હળવા તાપથી શેકો। જ્યારે પાણી બળી જાય અને ઘી બાકી રહે ત્યારે તેને ગાળીને દરરોજ 10 ગ્રામ ઘી સાથે ચાટો। તેના સેવનથી વાણી શુદ્ધ થાય છે। 7 દિવસ સેવન કરવાથી અનેક શાસ્ત્રો યાદ રહે છે। 18 પ્રકારની કોડ, 6 પ્રકારના હરસમસા, 2 પ્રકારના વાયુ, 20 પ્રકારના વીર્યસ્ખલન અને ખાંસી દૂર થાય છે। વંધ્યા સ્ત્રી અને અલ્પવીર્યવાળા માટે આ સારસ્વત ઘી વર્ણ વાયુ અને બળને વધારે છે। ચક્રદત્ત। બીજું બ્રાહ્મીના રસમાં બચ ફૂટ શંખપુષ્પી વગેરેનું ચૂર્ણ જૂના ઘીમાં મેળવો। આ બ્રાહ્મી ઘીનું સેવન કરવાથી શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમજ ઉન્માદ ગ્રહદોષ વાયુના રોગ દૂર કરે છે। ત્રીજું 4 ગ્રામ માલકાંગણી પ્રાંત કાળે ધારોષ્ણ દૂધની સાથે લેવાથી બુદ્ધિ વધે છે। ચોથું ગળો અવગા વાવડિંગ શંખપુષ્પી બ્રાહ્મી બાઉચી સૂઠ અને શતાવરી આ બધાને સારી રીતે વાટીને લઈને ચાળીને ચૂર્ણ બનાવી દરરોજ સવારે 4 ગ્રામ ખાંડ સાથે ચાટવાથી 3000 શ્લોક કંઠસ્થ કરવાની શક્તિ આવી જાય છે। પાંચમું વજનું 1 ગ્રામ ચૂર્ણ પાણી દૂધ કે ઘી સાથે 1 માસ સેવન કરવાથી માણસ વિદ્વાન અને બુદ્ધિશાળી થઈ જાય છે। છઠ્ઠું મંડુકપર્ણીના સ્વરસનું સેવન કરવું, જેઠીમધના ચૂર્ણને દૂધ સાથે ખાવું, મૂળ પુષ્પ સાથે ગળોનો રસ પીવો, શંખપુષ્પીની ચટણીનું સેવન વગેરે આયુષ્યને વધારે છે, રોગોનું શમન કરે છે, બળ પાચન શક્તિ અને અવાજને ઉત્તમ કરે છે તથા બુદ્ધિ વધારે છે। આ બધામાં શંખપુષ્પી વગેરે રૂપથી બુદ્ધિ વધારે છે। સાતમું શતાવરી ગોરખમુંડી ગળો હસ્તકર્ણ ખાખરો અને મૂસળી આ બધાનું ચૂર્ણ બનાવીને મધ અથવા ઘીની સાથે સેવન કરવાથી મનુષ્ય વૃદ્ધત્વ મરણ અને રોગથી મુક્ત થઈ બળવાન વીર્યવાન દિવ્ય ક્રાંતિવાન અને શુદ્ધ બુદ્ધિશાળી થઈ જાય છે। આઠમું મંડુકપર્ણીનો સ્વરસ 10 ગ્રામ ખાંડ સાથે 250 મિલીલીટર દૂધ સાથે મેળવીને દરરોજ સવારે પીઓ। જ્યારે પચી જાય ત્યારે દૂધ સાથે જવનું ભોજન લો અથવા મંડુકપર્ણીને તલ સાથે ખાઈને ઉપર દૂધ લો। આ રીતે 3 માસ ખાવાથી માણસ બ્રહ્મ તેજવાળો વેદ વક્તા થઈ જાય છે અને 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે। સુશ્રુત। નવમું સૂઠ મરી લીંડી પીપર હરડે બહેડા આમળા એ દરેક 10 ગ્રામ સાથે ગળો વાવડી પીપરી મૂળ ગોખરું અને લાલ ચિત્રકની છાલ એ દરેક 20 ગ્રામ લઈને બધાનું ચૂર્ણ બનાવો અને તેને 1250 ગ્રામ ગોળમાં મેળવીને 330 ગોળીઓ બનાવો। દરરોજ સવારે 1 ગોળી પાણી સાથે લેવી। આના સેવનથી પ્રથમ માસમાં જ બુદ્ધિ, બીજા માસથી બળ વીર્ય અને અન્ય મહિનાઓમાં બીજી શક્તિઓ વધે છે તથા 9મા મહિને આયુષ્ય અને 10મા મહિનામાં સ્વર ઉત્તમ થઈ જાય છે। આ શ્રી સિદ્ધિમોહક છે।
ભેષજ્ય રત્નાવલી. દસમું, શતાવરીના વેલના મૂળની છાલનો ક્વાથ દૂધની સાથે સ્નાન અને હવન પછી દરરોજ લો. આથી આયુષ્ય અને બુદ્ધિનો વિકાસ થાય છે. અગિયારમું, ગાયત્રી મંત્રના જપ કરવાથી બુદ્ધિ વધે છે. આવો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ છે તથા અનેક સાધકોનો પણ અનુભવ છે.